विद्यार्थी मित्रों, धोरण 10 संस्कृत में सातमु पद्य सुभाषित कुसुमानी एनो अभ्यास आपणे करीशुं। आजे सुभाषित कुसुमानी, कुसुम एटले फूल, सुभाषित रूपी फूलो। वड़ी सुभाषित माटे एम पण कही शकाय कि सुष्ठु भाषितम इति सुभाषितम, अर्थात जे सारी रीते कहेवायेलू छे ते एटले सुभाषित। संस्कृत साहित्यमां आ सुभाषितों माटे एवुं पण कही शकाय कि सुभाषित एटले सारी रीते बोलायेलू सत्य, कल्याणकारी अने सुंदर वचन। सुभाषितोमां अनेक पेढ़ीओनो अनुभव भरेलो होय छे। सुभाषितों द्वारा उपदेश, बोध, प्रशंसा, उपालंब, व्यवहार ज्ञान वगैरे माणसने खूब सरळ रीते आपी देवामां आवे छे। साहित्यकारोनी तो एवी मान्यता छे कि पृथ्वीयां त्रीणी रत्नानी, पृथ्वी पर त्रण रत्नों छे, जलम अन्नम च सुभाषितम, पाणी अन्न ने सुभाषित। मानवी जीवन माटे जेम जल अनिवार्य छे, भोजन अनिवार्य छे, तेम आ सुभाषितो पण अनिवार्य छे। सुभाषितो हमेशा चमत्कृतियुक्त अने स्वयंपूर्ण होय छे। सुभाषितनो रस ए अलौकिक होय छे। एम कहेवाय के द्राक्षा म्लानमुखी जाता, शर्करा चाश्मताम गता, सुभाषित रसम दृष्टवा सुधा भीता दिवम गता। अर्थात सुभाषित रसोनी मधुरता जोईने द्राक्षनुं मोड़ू मलिन थई गयुं, साकर पत्थर बनी गई अने अमृत तो डरीने स्वर्गमां चाल्युं गयुं। संस्कृत साहित्यना आ सुभाषितो માત્ર ભારતીય પ્રજા કે સંસ્કૃતિને અભિવ્યક્ત કરતા નથી, પરંતુ સમગ્ર માનવજાત ને એક સંસ્કૃતિની ઓળખ કરાવે છે। તે કોઈ પણ સ્થળ કે કાળના બંધન વગર માનવ માત્રના જીવનને માર્ગદર્શન આપનારા હોય છે। માનવ જીવનના મૂલ્યોની સ્થાપના કરવા માટે આ સુભાષિતો એક ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે। વ્યક્તિનું ચારિત્ર ઘડતર માટે મિત્રની જેમ તે તેના સહાયક પણ બને છે। જીવનમાં જે ગ્રહણ કરવા યોગ્ય છે, અનુસરણ કરવા યોગ્ય છે અને માનવને કેવી રીતે સુખ અને આનંદની અનુભૂતિ થઈ શકે છે તેના સરસ ઉદાહરણો આ સુભાષિતો પૂરા પાડતા હોય છે। ટૂંકા વાક્યમાં જીવનની ખૂબ લાંબી વિશેષતાઓ તે સમજાવી જતા હોય છે। આ પાઠની અંદર જે 7 સુભાષિતો આપવામાં આવ્યા છે, જેમાં સજ્જનોના વચનોનું મૂલ્ય, વૃક્ષોની ઉપયોગિતા, પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ, અસ્થિર ચિત્તવાળી વ્યક્તિની થનારી હાનિ, વ્યક્તિની પરીક્ષાના ઉપાયો અને મહાપુરુષોના અનુકરણીય ગુણો અને ધૈર્યવાન માણસના સ્વભાવનું ખૂબ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે। આવતીકાલના નાગરિકો અને આજના વિદ્યાર્થીઓમાં જીવનના મૂલ્યો, સદગુણો અને જીવન કૌશલ્યોનું સિંચન કરવાના આશયે આ સુભાષિત કુસુમો જે પ્રસ્તુત છે તેને ક્રમાનુસાર આપણે જોઈએ। સદ્ભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ, અસદ્ભિ શપથેનાપિ જલે લિખિતમ અક્ષરમ। અહીંયા સદ્ભિહિ તુ એમ અહીંયા સંધિ છે, એવી રીતે શિલાલિખિતમ વત્તા અક્ષરમ, એવી રીતે અહીંયા શપથેન અપી અને લિખિતમ અક્ષરમ। સદ્ભિ એટલે સજ્જન અને અસદ્ભિ એટલે કે દુર્જન। સદ્ભિહિ તુ લીલયા એટલે કે રમતમાં, સજ્જનો દ્વારા રમતમાં પ્રોક્તમ કહેવાયેલા બોલાયેલા વચનો, શિલાલિખિતમ અક્ષરમ, શિલા પર લખેલા અક્ષર જેવા હોય છે। સજ્જનો દ્વારા રમતમાં બોલાયેલા કહેવાયેલા વચનો શિલા પર લખેલા
અક્ષર જેવા હોય છે, પરંતુ અસદ્ભિહી દુર્જનો દ્વારા શપથેન અપી શપથ લઈને કહેવાયેલા વચનો, સોગંદ વડે પણ કહેવાયેલા વચનો, જલે લિખિતમ અક્ષરમ પાણીમાં લખેલા અક્ષર જેવા હોય છે। અહીંયા સજ્જન અને દુર્જન વચ્ચે તેમના વચનોમાં કેટલી મજબૂતાઈ હોય છે, તેના વચનોમાં કેટલી મજબૂતી હોય છે એની વાત કરતાં સમજાયું છે કે સજ્જનો દ્વારા રમતમાં બોલાયેલા, રમતમાં કહેવાયેલા વચન શિલા પર લખેલા અક્ષર જેવું જેવા હોય છે, પરંતુ અસદ્ભિહી દુર્જનો દ્વારા સોગ શપથેન અપી સોગંદ વડે, સોગંદ લઈને કહેવાયેલા અને વચન, જલે લિખિતમ અક્ષરમ પાણી પર પાણીમાં લખેલા અક્ષર જેવા હોય છે। પથ્થર પર લખેલા અક્ષરોને કોઈ મિટાવી ન શકે એટલે કે એમાં એટલી મજબૂતાઈ હોય છે, પણ પાણીમાં અક્ષરો લખીએ તો તરત જ એ લુપ્ત થઈ જાય, તો આવી રીતના એમના વચનો હોય છે। બીજું, સેવિતવ્યો મહાવૃક્ષ ફલછાયા સમન્વિત યદિ દૈવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે। દૈવાત ફલમ અને ન અસ્તિ એમ અહીંયા બે શબ્દોમાં સંધિ છે। સેવિતવ્યો મહાવૃક્ષ ફલછાયા સમન્વિત, ફલછાયા સમન્વિત એટલે કે ફળ અને છાયા છાંયડો, ફળ અને છાયાવાળા મહાવૃક્ષ વિશાળ વૃક્ષનું સેવિતવ્યો સેવન કરવું જોઈએ। ફળ અને છાંયડાથી સમન્વિત એટલે કે યુક્ત મહાન વૃક્ષનું, વિશાળ વૃક્ષનું સેવિતવ્યો સેવન કરવું જોઈએ। કેમ? તો એનું કારણ દર્શાવતા કહ્યું છે કે યદિ દૈવાત ફલમ ન અસ્તિ, યદિ જો દૈવાત દૈવ એટલે ભાગ્ય, ભાગ્યવશાત તેના ઉપર તે વિશાળ વૃક્ષ ઉપર ફલમ ન અસ્તિ ફળ ન હોય તો પણ છાયા કેન નિવાર્યતે, તેની છાંયડીને તેના છાયાને કોણ નિવારી શકે, કોણ રોકી શકે। ફળ અને છાંયડાથી યુક્ત વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ। કેમ? કે વૃક્ષો પરોપકારી છે। યદિ જો દૈવાત ભાગ્યવશાત તેના પર ફળો ન હોય તો પણ તેના છાંયડાને કોણ નિવારી શકે, કોણ રોકી શકે। ફળ ન મળે તો કંઈ નહીં, પણ છાંયડો તો જરૂરથી મળે જ। આમ આગળ, આરોપ્યતે શિલાશૈલે યત્નેન મહતા યથા નિપાત્યતે ક્ષણે નાધ તથાત્મા ગુણદોષયો। અહીંયા પણ સંધિ છે, ક્ષણેન અધઃ અને તથા આત્મા। અહીંયા એ કહેવાયેલું છે કે કોઈ પણ નવી ઇમારતનું કે કોઈ પણ નવી આધારશિલાનું જો આપણે સર્જન કરવું હોય તો બહુ કઠિન હોય, પણ જો એને પાડી નાખવાનું હોય તો એ ખૂબ જ સહેલું છે। એ વાત અહીંયા સમજાવતા કહ્યું છે કે આરોપ્યતે શિલાશૈલે, જેમ આરોપ્યતે ચઢાવવાની હોય, જેમ ભારે પ્રયત્નથી, શિલાશૈલે મહતા યત્નેન, જેમ ભારે પ્રયત્નથી શિલાને પથ્થરને શૈલે આરોપ્યતે પર્વત પર ચઢાવવામાં આવે છે, જેમ યથા જેમ મહતા યત્નેન ભારે પ્રયત્નથી શિલાને પર્વત પર આરોપ્યતે ચઢાવવામાં આવે છે, પણ ક્ષણેન અધઃ નિપાત્યતે, પણ ક્ષણવારમાં તેને નીચે પાડી શકાય છે, તથા તેમ આત્મા ગુણદોષેન
તે પ્રમાણે આત્માના અને ગુણની આત્મા અને ગુણમાં ગુણ અને દોષની બાબતમાં છે. એટલે કે ગુણો જો જીવનમાં સંક્રમિત કરવા હોય, જીવનમાં લાવવા હોય તો ખૂબ મુશ્કેલ છે, પણ દોષ જ્યારે જીવનમાં લાવવાના હોય તો ફટ દઈને એ દોષ આવી જાય છે. ગુણો લાવવામાં ખૂબ વાર લાગે છે, પણ દોષો લાવવામાં કંઈ વાર લાગતી નથી. જેમ ભારે પ્રયત્નથી શિલાને પર્વત પર ચડાવવામાં આવે છે અને ક્ષણવારમાં તેને નીચે પાડી શકાય છે, તેમ ગુણ અને દોષની બાબતમાં છે. ગુણમાં ઉપર ઉઠતા ખૂબ મુશ્કેલી પડે છે, પણ દોષમાં નીચે પડતા વાર લાગતી નથી. ક્ષણે નરુષ્ટ ક્ષણે તુષ્ટ રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રાસાદોપી ભયંકર. ક્ષણે રુષ્ટ, ક્ષણમાં રોષે ભરાતા, અને ક્ષણે તુષ્ટ, ક્ષણમાં સંતુષ્ટ થનારા. આમ ક્ષણમાં રોષે ભરાતા અને ક્ષણમાં સંતુષ્ટ થનારા અવ્યવસ્થિત ચિત્તસ્ય, ચિત્ત એટલે મન, અવ્યવસ્થિત ચિત્તવાળા વ્યક્તિઓની પ્રસાદ કૃપા અપી કૃપા પણ ભયંકર હોય છે. ક્ષણમાં રોષે ભરાતા અને ક્ષણમાં સંતુષ્ટ થનારા આમ ક્ષણે ક્ષણે રુષ્ટ તુષ્ટ. આમ ક્ષણમાં રોષે ભરાતા અને ક્ષણમાં સંતુષ્ટ થનારા અવ્યવસ્થિત ચિત્તસ્ય ચિત્તવાળાની મનવાળાઓની પ્રસાદ અપી પ્રસાદ એટલે કૃપા કૃપા પણ ભયંકર હોય છે. યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે નિર્ઘર્ષણ છેદન તાપ તાડનૈ યથા તથા ચતુર્ભી પુરુષ પરીક્ષતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે, કનક એટલે સોનું, સોનાની ચાર રીતે પરીક્ષા થાય છે. કઈ રીતે? નિર્ઘર્ષણ એટલે કે ઘસીને, છેદન એટલે કાપીને, તાપ એટલે તપાવીને, તાડન એટલે ટીપીને. એટલે આપણે ભાષાંતરમાં એ રીતે લેવાનું કે નિર્ઘર્ષણ જેમ ઘસવું, છેદન કાપવું, તાપ તપાવવું, ચ તાડન અને ટીપવું, એ ચાર ક્રિયાઓ વડે કનકમ પરીક્ષતે. યથા ચતુર્ભી એ ચાર ક્રિયાઓ વડે કનકમ પરીક્ષતે સોનું પરખાય છે, સોનાની પરીક્ષા થાય છે. તથા તેમ શ્રુતેન, શ્રુત એટલે કે જ્ઞાન, તેમ જ્ઞાન, શીલેન એટલે કે ચારિત્ર્ય, ગુણેન એટલે કે ગુણ, અને કર્મણા એટલે કે કર્મ, એ તથા ચતુર્ભી એ ચાર વડે પુરુષ પરીક્ષતે પુરુષની પરીક્ષા થાય છે. જેમ ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું, તથા ચતુર્ભી યથા ચતુર્ભી એ ચાર વડે, એ ચાર ક્રિયાઓ વડે કનકમ પરીક્ષતે સોનું પરખાય છે, સોનાની પરીક્ષા થાય છે. તેમ શ્રુતેન જ્ઞાન, શીલેન ચારિત્ર્ય, ગુણેન ગુણ, અને કર્મણા એટલે કર્મ, એ ચાર ક્રિયાઓ વડે પુરુષ પરીક્ષતે પુરુષની પરીક્ષા કરાય છે. ખાસ કરીને બોર્ડની પરીક્ષામાં આ પદ્યમાં છેલ્લી બે પંક્તિઓનો અર્થવિસ્તાર વારંવાર પૂછાય છે, એટલે એનું ભાષાંતર અને એનો વિસ્તારથી સમજ આપણે સમજીશું. આપત્સુરામ સમરે સુભીમ દાને સુકર્ણશ્ચ નયે સુકૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવાન જનેય. દરેક માં પોતાનો એક સમૃદ્ધ, પોતાનો બાળક હોય, પોતાનો દીકરો ખૂબ સમૃદ્ધ બને તો કેવી રીતનો, એવી રીતના આશીર્વાદ આપતા એ કહે છે કે આપત્સુરામ, તું આપત્તિઓમાં, મુસીબતોમાં,
તો આપત્તિઓમાં રામ, સમરેશુ ભીમ, સમર એટલે યુદ્ધ, યુદ્ધોમાં ભીમ, દાનેશુ કર્ણ, દાનની બાબતમાં, દાનના કાર્યોમાં તું કર્ણ, અને નયેશુ કૃષ્ણ, નય એટલે નીતિ, નીતિઓમાં કૃષ્ણ. પ્રતિજ્ઞા પરિપાલનેશુ, પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ, અને વિક્રાંત કાર્યેશુ, પરાક્રમના કાર્યોમાં ભવ આંજનેય, ભવ આંજનેય, આંજનેય એટલે કે હનુમાનની માતાનું નામ અંજના હતું, આંજનેય અંજની પુત્ર, અંજના પુત્ર હનુમાન ભવ થજે. કહે છે કે તું આપત્તિઓમાં રામ, સમરેશુ ભીમ, યુદ્ધોમાં ભીમ, દાનેશુ કર્ણ, દાન કાર્યોમાં કર્ણ, નયેશુ કૃષ્ણ, નીતિઓમાં કૃષ્ણ, પ્રતિજ્ઞા પરિપાલનેશુ, પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ, અને વિક્રાંત કાર્યેશુ, પરાક્રમના કાર્યોમાં આંજનેય ભવ, અંજના પુત્ર હનુમાન થજે. આગળ પ્રારંભતે ન ખલુ વિઘ્ન ભયે ન નિશ્ચય, પ્રારંભતે ન ખલુ વિઘ્ન ભયે ન નિશ્ચય, પ્રારભ્ય વિઘ્ન વિહિતા વિરમંતિ મધ્યા, વિઘ્નૈ પુનઃ પુનરપિ પ્રતિહન્યમાના, પ્રારભ્ય ચોત્તમ જનાન પરિત્યજંતિ. બહુ સુંદર વાત કરી છે કે વિઘ્ન ભયેન, ચાર પ્રકારના જે માણસોના સ્વભાવ હોય છે એની વાત કરી છે, કે વિઘ્ન ભયેન નિશ્ચયી, વિઘ્નોના ભયથી નિશ્ચયી, નીચ માણસો ખલુ ખરેખર ન પ્રારંભંતે, કાર્યનો આરંભ કરતા નથી, અને પ્રારભ્ય કાર્ય શરૂ કરીને વિઘ્ન વિહિતા, વિઘ્નોથી હેરાન પરેશાન થતા, મધ્યા મધ્યમ પ્રકારના માણસો વિરમંતી, વચ્ચે જ અટકી જાય છે, અને વિઘ્નૈહી અને વિઘ્નોથી પુનઃ પુનઃ અપિ ફરી ફરીને, પ્રતિહન્યમાના હેરાન થવા છતાં, ઉત્તમા જના પ્રારભ્ય ચ ઉત્તમા જના, ઉત્તમ પ્રકારના માણસો પ્રારભ્ય, પ્રારંભ કરેલું કાર્ય, આરંભેલું કાર્ય ન પરિત્યજંતિ, છોડતા નથી. તો કેવા પ્રકારના? એક નીચ, મધ્યમ અને ઉત્તમ, ત્રણ પ્રકારના માણસોના લક્ષણો બતાવતા અહીંયા પદ્યકારે કહ્યું છે કે વિઘ્નના ભયથી, વિઘ્ન ભયેન નિશ્ચયી, વિઘ્નોના ભયથી નીચ માણસો ખલુ ખરેખર ન પ્રારંભતે, કાર્યનો આરંભ કરતા નથી, અને પ્રારભ્ય અને કાર્ય શરૂ કરીને વિઘ્ન વિહિતા, વિઘ્નોથી હેરાન પરેશાન થતા, મધ્યા મધ્યમ પ્રકારના માણસો વિરમંતી, વચ્ચે જ અટકી જાય છે, પરંતુ વિઘ્નૈહી પુનઃ પુનઃ અપી, વિઘ્નોથી ફરી ફરીને હેરાન થતા, પ્રતિહન્યમાના હેરાન થવા છતાં, ઉત્તમા જના ઉત્તમ પ્રકારના માણસો પ્રારભ્ય આરંભેલું કાર્ય ન પરિત્યજંતિ, છોડતા નથી. વિદ્યાર્થી મિત્રો, આ ભાષાંતર તમને બરાબર સમજાયું હશે તો આપણો પહેલો, બીજો અને પાંચમો શ્લોક, કે આપણી વાર્ષિક પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં અર્થવિસ્તારમાં પણ પૂછાય છે, એટલે એ ત્રણનું ઘણું મહત્ત્વ પણ છે. તેથી અર્થવિસ્તાર માટે આ ત્રણ શ્લોકોનું પણ ધ્યાન રાખવું. આપણે સાતે સાત શ્લોકોનું ભાષાંતર જોયું, તમને ખૂબ સરસ રીતે સમજાયું હશે. પુસ્તક સાથે રાખીને એનું ભાષાંતર સમજવા તમે પ્રયત્ન કરજો.
અને આ વિડીયો જો તમને ગમ્યો હોય, સરસ રીતે દરેક શ્લોકનું ભાષાંતર સમજાયું હોય, તો તેને લાઈક કરો અને આવા બીજા આગળના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ.